જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ બીજું અને એમાં વિષય ગણિત. ગણિતમાં આપણે આઠમો પાઠ છે દશક અને એકમ, તે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે પ્રશ્ન નંબર 9 છે કોયડો ઉકેલો, તે અભ્યાસ કરતા હતા. અને એમાં આપણે આઠમો પ્રશ્ન છે તે પૂરો કર્યો અને આજે આપણે 9મો પ્રશ્ન શીખવાનો છે. તો પ્રશ્નોમાં જે કોયડા છે એ ઉકેલવાના, કોયડા એટલે આપણા અહીંયા દાખલા આપેલા છે ને, રકમ એને આપણે દાખલા સ્વરૂપે દાખલા ગણવાના છે. તો પ્રશ્ન નંબર 1, એક વર્ગમાં 48 વિદ્યાર્થીઓ છે, તેમની 10-10ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? એટલે અહીંયા કીધું છે કે એક વિદ્યાર્થી, એક વર્ગખંડમાં 48 વિદ્યાર્થીઓ છે અને 10-10ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? તો આપણે જવાબમાં લખશું 10-10ની 4 ટુકડી બને અને 8 વિદ્યાર્થીઓ બાકી રહે. આવી રીતના છે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે કે 10-10ની 4 ટુકડીઓ બને અને 8 વિદ્યાર્થીઓ બાકી રહે. પછી પ્રશ્ન નંબર 2, એક બસમાં 27 મુસાફરો બેઠા છે, તેમની 10-10ની કેટલી ટુકડીઓ બને અને કેટલા મુસાફરો બાકી રહે? તો આપણે ફરી લખશું કે 10-10ની 2 ટુકડી બને અને 7 મુસાફરો બાકી રહે. આવી રીતના છે પ્રશ્નનો જવાબ દેવાનો છે. પછી 3 છે, એક ટોપલીમાં 56 ફૂલ છે, તેમના 10-10ના કેટલા જૂથ બને અને કેટલા ફૂલ છૂટા રહે? એટલે એક ટોપલીમાં 56 ફૂલ છે તો 10-10ના જૂથ બને, તો કે આપણે લખીએ કે 10-10ના 5 જૂથ બને અને 6 ફૂલ બાકી રહે. આવી રીતના છે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો આપણે 3 પ્રશ્ન જોયા, હવે 4થો પ્રશ્ન છે એ હવે આપણે સામેના પેજમાં જોઈએ. પછી વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 4થો જોઈએ. પ્રશ્ન નંબર 4 શું છે? તો કે એક થેલીમાં 63 લખોટીઓ છે, તેમના 10-10ના કેટલા જૂથ બને અને કેટલી લખોટીઓ બાકી રહે? એટલે 63 લખોટી છે, તો એનો જવાબ લખીએ તો કે 10-10ના 6 જૂથ બને અને 3 લખોટી બાકી રહે. આવી રીતના છે પ્રશ્નનો જવાબ લખવાનો થાય. એના પછી પ્રશ્ન નંબર 5, એક લાકડાના ભારમાં 75 નાની લાકડીઓ છે, તેમના 10-10ના કેટલા નાના ભારા બને, કેટલી લાકડીઓ છૂટી રહે? એટલે 75 નાની લાકડીઓ છે અને એના ભારા એટલે 10-10ના જૂથ બનાવવાના છે અને બાકી કેટલી લાકડીઓ રહે તે આપણે જોવાનું છે. તો અહીંયા લખીએ 10-10ના 7 ભારા બને અને 5 લાકડીઓ બાકી રહે. આવી રીતના છે એ આપણે લખવાનું થાય. તો આપણે છે આ 8મો પાઠ છે
તે અહીંયા પાંચ પ્રશ્નો એના છેલ્લે પ્રશ્નના નવના પૂરા કર્યા. એટલે આઠમો પાઠ છે એ પણ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જે શીખશું એ આઠમા પાઠનું ગૃહ કાર્ય છે, તે આપણે વ્યવસ્થિત સમજી લઈએ. તો એ હવે જોઈએ આપણે. પેજ નંબર 94 ઉપર ગૃહ કાર્ય છે પાઠ 8, તો એ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના બોક્સમાં ક્રિકેટરોના રન આપ્યા છે, તેમાં બોક્સમાં 10 અને ત્રિકોણના 1 લઈ કેટલા રન કર્યા તે લખો. એટલે અહીંયા જે ચોરસ આપેલું છે તેને આપણે 10 રન ગણવાના અને ત્રિકોણ આપેલું છે એટલે આપણે 1 રન ગણવાનું, એવું અહીંયા કીધેલું છે. અને પછી ટોટલ કુલ કેટલા રન છે તે આપણે લખવાનું છે. તો પહેલાં બોક્સમાં આપણે જોઈએ તો 10 10ના 3 રન છે, એટલે 10 10 10 એટલે 30, 30 ને 1 31, 31 ને 1 32, 32 રન કર્યા. રોહિતે કેટલા કર્યા? તો કે 32 રન. વિરાટે કેટલા રન કર્યા? તો કે 10 10 10 10 4 વાર 10 છે એટલે 40, 41, 42, 43 અને 44 રન કર્યા. એટલે આપણે લખવાનું કે વિરાટના 44 રન. પછી છે સુરેશ, 1 2 3 4 અને 5 5 બોક્સ છે એ, તો કે 50 રન થયા અને 1 એટલે 51 રન સુરેશના છે. પછી હાર્દિકના કેટલા છે? તો કે 10 10 એટલે 20 થયા. પછી 21 22 23 24 અને 25 એટલે અહીંયા થયા હાર્દિકના 25 રન છે. પછી પ્રશ્ન નંબર 2, કેટલા રૂપિયા છે ગણો અને લખો. એટલે અહીંયા આપણે જેમ આગળ કર્યું છે એવી જ રીતના પૈસાને ગણતું જવાનું છે અને લખવાના છે કે આ કેટલા રૂપિયા છે. તો 10 10ની અહીંયા 6 નોટ આપેલી છે, 10 10 20 30 40 50 અને 60. 60 છે, 60 ને 5 5 60, 5 60 ને 2 67, 67 માં 1 ઉમેરીએ એટલે 68 રૂપિયા છે. એટલે અહીંયા આપણે લખશું 6 ને 8 68 રૂપિયા, આવી રીતના છે લખવાનું થાય. એના પછી અહીંયા જોઈએ તો 10 10 એટલે 20 30 40 અને 50, 50 5 5 ના 2 એટલે 60, 1 2 રૂપિયાનો એટલે 62 63 64 65 અને 66 રૂપિયા છે. આવી રીતના છે આપણે લખવાનું થાય. પછી 62 છે અહીંયા જોડકા જોડો. પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. પહેલું છે 62, તો 6 દશક 2 એકમ. 59 એટલે 5 દશક 9 એકમ. 46 4 દશક 6 એકમ. 37 3 દશક 7 એકમ. અને 25 2 દશક અને 5 એકમ. એવી રીતના આપણે જોડવાનું થાય. એના પછી અહીંયા પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 છે એમાં પણ જોડકા જોડવાના છે. 30 8 એટલે 38, તો આપણે અહીંયા જોડવાનું 30 8. 63 60 3 એટલે અહીંયા થયા 63. પછી છે 54, 50 4 એટલે 54. 40 40 0 એટલે 40 અને 21 એટલે 20 1 એટલે 21. આવું અહીંયા આપણે લખવાનું છે અને જોડવાનું છે. તો આજે આપણે ગૃહ કાર્યનું પણ એક પેજ પૂરું કર્યું. એટલે વિદ્યાર્થીઓ આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું છે આપણે આવતા વિડીયોમાં જોશું.